सूरतमां हाल वरसाद मनमुकीने वरसी रह्यो छे, त्यारे लिंबायत विस्तारमां ખાડીપુરના પાણીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે। हाल सोसायटीमांथी धीमे धीमे पाणी उतरी रह्या छे, पण धीमे धीमे उतरता कादव कीचड़ अने गंदगी उलेचवानी कामगीरी पण हाथ धरवामां आवी छे। सूरतना लिंबायतमां ખાડીપુરની સ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે નેતાઓએ પણ બહાદુરી આપી હતી કે હવે પછી ખાડીપુરની સ્થિતિનો સામનો લોકોએ નહીં કરવો પડે। જો કે ખાડીપુરના ચોથા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાયેલા રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। સતત 4 દિવસથી ઘરોમાં પાણી ભરાયા હતા તે હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગ અને મનપા દ્વારા સતત 24 કલાક પાણી કાઢવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। ખાડીપુર આવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પણ હવે વરસાદનું જોર ઓછું થતાં ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા છે। ધીરે ધીરે પાણી ઓછું થતાં ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું હતું, જેના કારણે રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો। હાલમાં પાલિકા દ્વારા આ ગંદકી ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં સતત વરસાદ પડી રહેલાના કારણે સુરત શહેરની જે ખાડી છે તે ઓવરફ્લો થતા શહેરી વિસ્તારમાં પાણી ઘૂસી જવાના કારણે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। જો કે આજે સતત આજે ચોથો દિવસ છે ત્યારે સુરત શહેરની આવેલી લિંબાયત ખાડી જે લિંબાયતની જે મીઠી ખાડી છે ત્યાં આસપાસના વિસ્તારોમાં જે પાણી જે ભરવાનો જે સિલસિલો છે તે યથાવત છે। જો કે રાહતની વાત એ છે કે પાણી જે છે તે ધીમે ધીમે ઉતરી રહ્યું છે, પરંતુ સતત 4 દિવસથી જે પાણી છે તે સતત અહીંયા ભરાઈ જવાના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી, પરંતુ હાલ અત્યારે સ્થિતિમાં જે દ્રશ્યોમાં જોઈ રહ્યો છું તે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે જેવી રીતે પાણી છે જે ધીમે ધીમે ઉતરી રહ્યું છે, પરંતુ જે ગંદકી છે જે ચારો તરફ ગંદકી ફેલાઈ છે તે ખૂબ જ એક ગંભીર વિષય છે, જેને આગળ આગામી દિવસોમાં રોગચાળો વધે એ પણ એક નવાઈ નહીં। તો હાલ અત્યારે જે સ્થિતિ છે અત્યારે ધૂપ નીકળ્યો છે, પરંતુ એની સાથે સાથે જે રીતનું જે પાણી છે તે સતત જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને સુરતની જે ખાડીઓ છે તેમાં પાણીનો પ્રવાહ વધતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી। એક તરફ પાણી ધીમે ધીમે ઉતરી છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે સાફસફાઈ પણ કરી રહી છે જેથી રોગચાળો ન ફેલાય। હાલ અત્યારે જે સ્થિતિ છે પાણી ઉતરી છે, પરંતુ જે રીતે મોસમ વિભાગ જે આગાહી કરે છે હજુ 2 દિવસ જે સામાન્ય વરસાદ રહેશે, પરંતુ સામાન્ય વરસાદ બાદ ફરીથી 22 તારીખ પછી ફરીથી વરસાદનો જે બીજો રાઉન્ડ છે તે શરૂ થશે। તો હાલ અત્યારે કશે ને કશે આ વિસ્તારમાં જે 1200 થી 1500 જે ઘર પણ જે પાણીમાં ડૂબી ગયા હતા તેઓ હવે ધીમે ધીમે પાણી ઉતરી છે, તો લોકો રાહતના શ્વાસ લઈ રહ્યા છે। કેમેરા પર્સન સાથે અમિત સિંહ, સુરજ મિશ્રા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।